કોઈ પર આપણે નિર્ભર નહીં, એના ભરોસે આપણે રહેતા હોય, એને કામ સોંપ્યું તો કે આપણને કામ કરી દેશે, એના ઉપર આપણે આધાર રાખવો થાય. નેવા એટલે કે સુકાફળ, સુકાફળ એટલે નેવામાં સુકાફળ એટલે કે કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ, એ સુકા આવે છે, સુકા મેવામાં સુકું ફળ એટલે એને મેવા કહી શકીએ આપણે. દલિયા એટલે દરે દરે દેવું છે બના ખાદ્ય બધા, એટલે કે દેવું એટલે ઘઉં, ઘઉંમાંથી દરેનું ઘઉંમાંથી બનેલું ખાદ્ય પદાર્થ. વ્યવસ્થિત એટલે ઢંગ છે, કોઈ વ્યક્તિ છે એવો વ્યક્તિત્વ સાફ હોય આપણે એને શું કહીએ છીએ, વ્યવસ્થિત, આ વ્યક્તિ શું છે, વ્યવસ્થિત છે અને ઢંગ છે, સારી રીતના રહે છે. ચમચમાના એટલે કે ચમકના, કોઈ પણ વસ્તુ છે એને ચમક. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી ના પ્રશ્ન તરફ જોઈએ છે, તો કે દફતર એટલે ઓફિસ, આપણે કોઈ પણ કામ કરતા હોય શું કહેવાય, ઓફિસ. કુઝુ એટલે વડે ગુડે, આપણા જે દાદા દાદી હોય વડીલ હોય એને શું કહેવાય, વડે ગુડે કુઝુ થી કહી શકીએ. દ્રઢતા એટલે મજબૂત, કોઈ પણ વસ્તુ છે કોઈ પણ કામ હોય શું કહે, મજબૂતી છે કોઈ ચીજ છે. નુકર એટલે નાકા, નાકા નુકર, નાકા એટલે શું કે શેરીનો જે આપણો ચોક હોય છે એનું જે નાકું હોય એને શું કહી શકે, નુક્કડ પણ કહી શકીએ અને નાકા પણ કહી શકીએ છીએ. દિયા એટલે કે દીપક, દીવડો. ઝગમગાના એટલે ચમક, કોઈ પણ વસ્તુ ચમકતું છે અથવા દીપક છે, આપણે કેમ દીવાને કહે છે, દીવો એકદમ ચમકે છે. સત્ય, સત્ય એટલે સત્ય, આપણે હંમેશા સાચું બોલીએ છીએ. અસત્ય એટલે જૂઠ, ખોટું બોલવું. હવે અહીંયા જોઈએ પરાજિત કરના એટલે હરાના, કોઈ રેસ હોય અથવા કોઈ પહેલાના સમયમાં જે યુદ્ધ થતા એમાં રાજા રાજવાડા શું હોય કે પરાજિત, એક રાજાથી બીજા રાજાને હરાવી દે છે, પરાજિત કરે છે, એટલે આપણે કે હરાના, હારવું. મગ્ન એટલે તલ્લીન એટલે કોઈ વસ્તુ છે, માનો કે વાંચવા બેઠા હોય કોઈ વિદ્યાર્થી છે વાંચતું હોય એ વાંચવામાં શું થાય છે, તલ્લીન થઈ જાય છે, મગ્ન થઈ જાય છે, અથવા કોઈ પણ કામ કરતા હોય તો આપણે શું કરીએ છીએ, એ કામમાં મગ્ન થઈ જાવ. કમી એટલે અભાવ, કોઈ વસ્તુ આપણી પાસે નથી એટલે શું કહીએ આપણે, એ અભાવ છે મારી પાસે, આ વસ્તુનો અભાવ છે, એની કમી છે. ઈરાદા એટલે સંકલ્પ, કોઈ વસ્તુ નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ, એક સંકલ્પ કરીએ છીએ, એક નિશ્ચય કરીએ છીએ. માનો કે કોઈ તમે શું છે વિદ્યાર્થીઓ પરીક્ષા હોય ને આપણે કાસો કે આપણે પ્રથમ નંબર લાવો છે, એમાં આપણે શું કરીએ, સંકલ્પ લેવો. બાધા એટલે રૂકાવટ, કોઈ કામ કરવા જતા હોય આપણે એમાં શું થાય છે કે રૂકાવટ આવી જાય છે, એક બાધા બની જાય છે. ચિંતાદી એટલે ખુશ મિજાજી, જિંદાદી એટલે કોઈ ખુશ મિજાજી એટલે હંમેશા વ્યક્તિ ખુશ હોય છે ને, જિંદાદી એ એક વ્યક્તિ, જે વ્યક્તિ છે શું થાય છે, કોઈને હંમેશા મદદ કરવા માટે એનું દિલ છે સાફ છે અને બધાને હંમેશા મદદ કરે છે. ઝૂઠ જાણા